સાબરકાંઠાના ઈડરમાં આવેલ જ્યોતિ હોસ્પિટલમાં બાલેટા ગામની મહિલા સારવાર અર્થે આવી હતી, પરંતુ મહિલાનું લેપ્રોસ્કોપી ઓપરેશન દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે પરિવારજનોએ મહિલાના મૃત્યુનું કારણ પૂછતા ડોક્ટરે જણાવ્યું હતું કે મહિલાને સારવાર દરમિયાન એનેસ્થેસિયા દવા વધારે આપવાથી મોત નિપજ્યું છે, જેથી હોસ્પિટલમાં હોબાળો મચાવી પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વાતને ધ્યાનમાં લઈ ઈડર પોલીસે ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી મહિલાની ડેડ બોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે સત્ય હકીકત શું છે. મારું નામ રાઠોડ લલિતકુમાર દેવજીભાઈ, મારા ઘરવાળું નામ કલ્પનાબેન છે અને કાલે અમે સવારે 10:30 વાગે આવ્યા, પણ પછી સાંજે 4 વાગે જેવું ઓપરેશન કરવાનું કીધું હતું. એની જગ્યાએ પછી 5:30 વાગે ઓપરેશન ચાલુ કર્યું અને એ 15-20 મિનિટનું ઓપરેશન હતું, એની જગ્યાએ 2 કલાક ઓપરેશન ચાલુ રાખ્યું એમને. અને પછી અમને ડૉક્ટરના કેબિનમાં બેસાડી અમને કહી દીધું કે એનેસ્થેસિસ વધારે આપવાથી ઓફ થઈ ગયા. હા, મારા નામ ગૌતમનાથ છે, મેં ખેરવાડા ઘર રહેને વાળા હું રાજસ્થાન કા. મેરે ક્યા મેં 10:30 બજે મેરે બચ્ચી યહાં પે લે આયે થે એડમિટ કરને કે લીએ, તો ડૉક્ટર ને 4 બજે કા ટાઈમ દિયા. ટાઈમ દેને કે બાદ ઉસને 5:45 બજે ઓપરેશન ચાલુ કિયા ઓર 2 ઘંટે ઉસને ઓપરેશન મેં લગા લીએ સર. ફિર હમકો બુલા કે ચેમ્બર મેં બુલા કે હમકો ચેમ્બર કે બુલા કે હમારે સામને વો લે ગયા, જિંદગી હસ્તી હુઈ ખેલતી હુઈ લે ગયા સર. બરોબર, હસ્તી હુઈ ખેલતી હુઈ લે ગયા ઓર ફિર ઉસને હમકો ઉનકા 2 ઘંટે મેં ઓપરેશન હુઆ ઓર ઇસકે બાદ મેં ઉન્હોને હમકો હમકો ચેમ્બર મેં બુલાયા સર. મેરી જમાઈ કો ઓર હમ દોનો કો ચેમ્બર મેં બુલા કે ઉસને કહા કે ભાઈ એસી સી બાત હુઈ હૈ, તો મારો કેસ બગડી ગયેલો છે, બિગડ ગયા એનેસી મેં મતલબ. ફિર અમારા તો જીવ ચલાય નહીં સર, હમ કેસે વો કરને. બાલેટા ગામના કલ્પનાબેન વાઈફ ઓફ લલિતકુમાર દેવજીભાઈ રાઠોડ નાઓ ઈડર ગાયનેક હોસ્પિટલ શ્રી એવન દોશીની હોસ્પિટલે સારવાર માટે આવેલા, જેઓને બાળકનો ઇશ્યુ હતો જેથી કરીને એમની જે ગાયનેક ટ્રીટમેન્ટ ચાલતી હતી એમાં ડૉક્ટરની સલાહ એવી હતી કે એમના મતલબ નળી બ્લોક છે, જેથી લેપ્રોસ્કોપીનું ઓપરેશન કરાવવાથી નળી ખુલે તો એમના બાળક થવાના ચાન્સીસ વધી જશે, જેથી આ દંપતીએ ડૉક્ટરને સંમતિ આપેલી, ઓપરેશનમાં લીધેલા. અને 2 કલાકના ઓપરેશન દરમિયાનમાં લેપ્રોસ્કોપી કરતી વખતે ચાલુ ઓપરેશનમાં જ બેનનું મરણ થયેલું, જે અંગે ઈડર પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ આરંભેલી અને આ બેનનું મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે હિંમતનગરથી ગાયનેક ડૉક્ટર, ફોરેન્સિક સાયન્સના ડૉક્ટરશ્રીઓ અને ઈડર સિવિલના ડૉક્ટરશ્રીઓ કુલ 6 ડૉક્ટરની ટીમ દ્વારા બેનનું ઓપરેશન અંગેનું મોતનું કારણ નક્કી થાય એના માટે પોસ્ટમોર્ટમ કરેલું, અને જે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અહેવાલ હજુ બાકીમાં છે. પણ બેનનું મૃત્યુનું કારણ હાલના તબક્કે ગણીએ તો મતલબ બેન સાજા સારા હતા અને ઓપરેશન દરમિયાન જ મૃત્યુ પામે છે, એટલે કંઈક મિસ્ટેક થઈ છે એવું હાલના તબક્કે માની શકાય.